ત્રીસમી જૂને મધરાતે 12 વાગે મહામહિમ રાષ્ટ્રપતિ જીએસટીના અમલની સત્તાવાર જાહેરાત કરશે. જીએસટીનો અમલ અને તેનું પરિણામ તો બાદમાં જોઈ શકાશે, પરંતુ 1 જુલાઈ 2017નો દિવસ ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થશે. જીએસટી મુદ્દે હાલ ઘણા બધા વિરોધો ચાલી રહ્યા છે, ઘણા બધા અવરોધો સામે આવી રહ્યા છે. તેના અમલ મુદ્દે, તેના સમગ્ર મુદ્દે વાત કરવા હાલ અમારી સાથે ઉપસ્થિત છે ડેપ્યુટી સીએમ અને નાણાપ્રધાન નીતિન પટેલ. નીતિનભાઈ, ખૂબ સ્વાગત છે ટીવીમાં આપનું. સર, એક સમય હતો કે ભાજપ જ જીએસટીનો વિરોધ કરી રહી હતી, અને હવે ભાજપ જ જીએસટીને આવકારી રહ્યું છે, જીએસટીને લાવી રહ્યું છે. સાચી વાત છે. ભારતીય જનતા પક્ષ, અમે એ વખતે કોંગ્રેસની સરકાર હતી, અમે એટલા માટે વિરોધ કરતા હતા કે જીએસટી અમલમાં આવે પછી દેશના રાજ્યોને શરૂઆતના વર્ષોમાં ટેક્સની આવકમાં વધારો થશે કે ઘટાડો, એ અંગે કોઈ ખાતરી ભારત સરકાર નહોતી આપતી. અમારી માગણી હતી એ વખતે કે જીએસટી આવ્યા પછી કોઈપણ રાજ્યની અત્યારની જે આવક છે એમાં ઘટાડો થાય તો ભારત સરકાર એ ઘટાડાની રકમની સામે મદદ કરી અને રાજ્યની આવકને સરભર કરી આપે. એટલે કે જીએસટી આવવાથી કોઈ રાજ્યને નાણાકીય રીતે આવકની દ્રષ્ટિએ આર્થિક નુકસાન ન થાય. એ વખતે કોંગ્રેસની સરકારે આ વાત સ્વીકારી નહોતી. સાથે સાથે બીજો પણ અગત્યનો મુદ્દો હતો કે બીજા રાજ્યોની સાથે ગુજરાત પણ એક તે માગણી કરી હતી કે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ચીજવસ્તુઓ કે દરેક રાજ્યની વેરાની મુખ્ય આવકમાં આ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, એનો જીએસટીમાં સમાવેશ ન કરવો અને રાજ્યની સ્વતંત્ર આવક તરીકે એનો ઉપયોગ કરવો. એનું કારણ એ છે કે જીએસટીમાં જે આવક થવાની છે એમાં ભારત સરકાર અને રાજ્યો એ બે 50-50% સરખા હિસ્સે એ આવક વહેંચી લેવાના છે. એક્સાઇઝ રદ થઈ જવાની છે, જૂનો સર્વિસ ટેક્સ રદ થઈ જવાનો છે, ઓક્ટો રદ થઈ જવાની છે જે રાજ્યોમાં ચાલે છે. આ બધું રદ થયા પછી નવો જે જીએસટી એક્ટ આવ્યો છે એને 50-50% જ્યારે વહેંચણી થાય તો સ્વાભાવિક છે કે રાજ્યોની પોતાની સ્વતંત્ર કોઈ આવક ના રહે. એટલે એ વખતે અમારી માગણી હતી કે આને અલગ રાખો, જે કોંગ્રેસની સરકારે એક તે સ્વીકાર્યું નહોતું. ભારતીય જનતા પક્ષની સરકાર આવી, માન્ય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, માન્ય અરુણ જેટલીજી નાણામંત્રી બન્યા અને જીએસટીના કાયદા માટેની જે એમ્પાવર કમિટી છે એ એમ્પાવર કમિટીમાં આ વિશે ચર્ચા વિચારણા થઈ, સંસદમાં પણ ચર્ચા વિચારણા થઈ. ગુજરાત સહિત ભારતીય જનતા પક્ષના અમારા રાજ્યોએ નવી નરેન્દ્રભાઈ મોદીની સરકાર સમક્ષ પણ અમે માગણી કરી કે રાજ્યોને જે નુકસાન થાય એ કેન્દ્ર સરકારે ભરપાઈ કરી આપવું જોઈએ. જે વાતનો કોંગ્રેસ ઇન્કાર કરતી હતી એ વાતનો ભારતીય જનતા પક્ષની મોદી સાહેબની સરકારે સ્વીકાર કર્યો અને જીએસટી અમલમાં આવે અને પહેલાં 5 વર્ષ સુધી કોઈ કારણસર કોઈ રાજ્યની આવકમાં ઘટાડો થાય તો એ ભારત સરકાર એની ભરપાઈ કરશે એવું કાયદામાં જોગવાઈ કરવાનું ભારત સરકારે સ્વીકાર્યું. એટલે જે બે મુખ્ય કારણોથી અમે વિરોધ કરતા તે કારણ પત્યું. એટલે અમે કેમ ના પડતા હતા અને હવે કેમ સંમત થયા, તો અમે રાજ્યના હિતમાં ના પડતા હતા અને રાજ્યનું હિત હવે જળવાઈ રહેવાનું નક્કી થયું. રાજ્યને નુકસાન પડે તો કાયદામાં જોગવાઈ થઈ ગઈ કે નુકસાન પડે તો ચૂકવવું, એની ખાતરી મળી ગઈ, કાયદાકીય જોગવાઈથી ખાતરી મળી, એટલે આપણે સંમત થયા છીએ. પરંતુ કોંગ્રેસનો આક્ષેપ છે કે વગર વિચારે જીએસટીનો અમલ હાલ થઈ રહ્યો છે. જો કોંગ્રેસના લોકો 2-5 લોકો કહેતા હોય, નાદાન લોકો છે, રાજકીય રીતે કહે છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં મેં જીએસટીનું ફાઇનલ બિલ રજૂ કર્યું સ્પેશિયલ સત્ર બોલાવીને, એ બધા જાણો છો આપણે, એ વખતે કોંગ્રેસના નેતાઓએ જે ભાષણો કર્યા
એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમારા મનમોહનસિંહ જે શરૂ કરેલી કાયદાકીય પ્રક્રિયા છે, જીએસટી તો અમે અમલવારી કરવા ઈચ્છતા હતા, હવે તમે કરો છો તો અમે એને સમર્થન આપીએ છીએ. અને ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે કાયદો પસાર થયો. હવે ક્યાંક કોઈ વેપારી વર્ગને કોઈ નાના મોટા પ્રશ્નો હોય, અડચણ હોય, કોઈ રજૂઆતો કરતા હોય તો કોંગ્રેસ રાજકીય લાભ કાઢવા માટે આવું કહે છે કે હવે જીએસટીનો ઉતાવળે અમલ ના કરવો. અને બીજું જે ખાસ આપને કહું, આપે જે કહ્યું પ્રમાણે કે માનનીય રાષ્ટ્રપતિજીના ઉદ્બોધનથી જેની શરૂઆત થવાની છે અને 1 જુલાઈથી આ કાયદો અમલમાં આવવાનો છે, એનું સંસદના સેન્ટ્રલ હોલમાં જે લોકસભા રાજ્યસભાના સંસદ સભ્યો અને આખા દેશના નાણામંત્રીઓની ઉપસ્થિતિમાં જે સંમેલન થવાનું છે એમાં પણ ભારત સરકાર તરફથી પૂર્વ વડાપ્રધાન માનનીય મનમોહનસિંહજીને આમંત્રણ આપવામાં આવ્યું છે, દેવગૌડાજીને પૂર્વ વડાપ્રધાનશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે આ જીએસટી કાયદો અમલમાં લાવવાનું કામ એ અમે નથી કહેતા કે એકલા ભારતીય જનતા પક્ષનું છે, એ દેશનું કામ છે અને દેશના બધા જ રાજકીય પક્ષોએ સ્વીકારેલું અને સિદ્ધાંતથી અમલમાં મૂકેલું કામ છે. એટલે કોઈ કોંગ્રેસના ગુજરાતના 2-4 નેતાઓ સમજ્યા વગર કોઈ નિવેદન કરે એનું કોઈ મહત્વ નથી. સર, આપે કહ્યું કે સર્વ સ્વીકૃત છે, તમામ પક્ષોએ હવે આ સ્વીકારી લીધેલી વાત છે, પરંતુ જ્યાં સુધી જનતાની વાત કરીએ, મોટાભાગના વેપારીઓને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે છે તે હાલ આ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે. મોટાભાગના નહીં, થોડા વર્ગના જ વેપારીઓ, કેટલાક વ્યવસાય સાથે સંકળાયેલા એમના તરફથી વિરોધ થાય છે, પણ વિરોધ કરનારનો પ્રભાવ અને ટકાવારી ઓછી છે અને સ્વીકાર કરનારનો પ્રભાવ અને ટકાવારી અનેક ગણી વધારે છે. સર, ગુજરાતમાં જે સુરતનો કાપડ ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, સૌથી પાયોનિયર ઉદ્યોગોમાં આવે છે ગુજરાતના, અને એ લોકોનો વિરોધ છે. તેઓનું ક્યાંક ને ક્યાંક કહેવું એવું છે કે 121 જાતના જે ફોર્મ ભરવાના આવે છે, મોટાભાગના જે વેપારીઓ છે તે અશિક્ષિત છે, અભણ છે. મેં અનેક વખત જાહેર ખબર આપી, ગુજરાતમાં અનેક સેમિનારો કર્યા, ચેમ્બર ઓફ કોમર્સે સેમિનાર કર્યા, સીએ કર્યા, આપણા ભારત સરકારના મહેસૂલ સચિવ, રેવન્યુ સેક્રેટરી હસમુખભાઈ અઢિયાએ આવી સુરતમાં જ અને વડોદરામાં 5,000 વેપારીઓની ઉપસ્થિતિમાં સેમિનાર કર્યા. આવા કોઈ 27 પ્રકારના ફોર્મ ભરવાના રહેતા નથી. આ ખોટી ઉપજાઈ કરેલી અફવા ફેલાવેલી વાત છે. ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં મહિને 1 જ વાર અને વર્ષમાં 3 વખત જ અમુક પ્રકારના ફોર્મ ભરવાના છે. અગાઉ સરકારી કચેરીઓમાં જવું પડતું હતું, વેટની કચેરીમાં જવું પડતું હતું, એક્સાઇઝની કચેરીમાં જવું પડતું હતું, હવે બધું જ ઓનલાઈન થવાનું છે, ઓફિસમાં, ફેક્ટરીમાં કે ઘરે બેઠા થવાનું છે. કોઈપણ વેપારીને, કોઈપણ ઉદ્યોગપતિને કે કોઈપણ આના જે રજીસ્ટર થયેલા બિઝનેસમેનો છે કોઈને હવે સરકારી કચેરીમાં આ માટે જવાનું રહેતું નથી. બધું ઓનલાઈન, પારદર્શક અને પ્રમાણિકતાથી થાય એ પ્રમાણે કાયદામાં જોગવાઈ છે. સર, એ લોકોનો એક એવો પણ દાવો છે જેમાં આપણે કહ્યું કે ઓનલાઈન તમામ પ્રક્રિયા થઈ જવાની છે, સરળ થઈ જવાની છે, પરંતુ જે અશિક્ષિત છે, જેને ઇન્ટરનેટ એટલે શું ખબર નથી, કોમ્પ્યુટર શું એટલે ખબર નથી, જે નાના વર્ગના વેપારીઓ અને કર્મચારીઓ છે તેઓનું કહેવું છે કે તમને સતત આ મુદ્દે આમાં પણ સમજો, આ બધી વાતો અમે કાઉન્સિલમાં 75 લાખ રૂપિયા સુધીનું જેનું ટર્નઓવર હોય એ લોકોને ફક્ત એક ટેકો ટેક્સ ભરે તો કમ્પોઝિટ ટેક્સમાં જવાની એમને છૂટ આપી છે. એટલે જે નાના વેપારી તમે કહો છો એના તો કોઈ પણ ચીજ વસ્તુનો ધંધો કરતા હોય એના ટર્નઓવરનો ફક્ત 1% ભરે એટલે ઓટોમેટિક આ બધી પ્રક્રિયામાંથી, જીએસટી નંબર મેળવવામાંથી એને મુક્તિ મળે છે. 20 લાખ રૂપિયા સુધીનું જે નાના નાના વેપારી કે જે ગામડે વેપાર કરે છે, તાલુકા મથકે નાનો વેપાર કરે છે, 20 લાખ રૂપિયા સુધીની તો ટેક્સ પણ નહીં ભરવાનો એવી મુક્તિ છે. એટલે 20 લાખની મુક્તિ, 75 લાખ સુધી 1% કમ્પોઝિટ ટેક્સ, અને પછી પણ જે તમે કહો છો એમાં અત્યારે ઇન્કમ ટેક્સમાં બધા ઓનલાઈન ભરે છે, વેટમાં પણ ઓનલાઈન જ ભરાય છે, અને હવે તો આખો દેશ જ્યારે ઓનલાઈન સિસ્ટમથી ચાલતો હોય, કોઈ ખેડૂતનો 7 બારનો ઉતારો લેવો હોય તો ઓનલાઈન લઈ લે છે, બેંકમાં પૈસા ભરવા હોય કે ઉપાડવા હોય કે બીજાના ખાતામાં જમા કરવા હોય તો એ ઓનલાઈન થાય છે. એટલે આ વાતમાં એ રીતે વજૂદ નથી કે અને વેપારીઓ અભણ છે એવું કહેવાની કોઈ કારણ નથી, ઉદ્યોગપતિઓ અભણ છે
એવું કહેવાનું કોઈ કારણ નથી. જે કરોડોનો ધંધો કરતા હોય, કરોડોનું ટર્નઓવર થતા કરતા હોય, લાખો રૂપિયાનો નફો કરતા હોય, એમની પાસે એકાઉન્ટન્ટ હોય, સેલ્સ મેનેજરો હોય, માર્કેટિંગ મેનેજરો હોય અને અનેક પ્રકારની વ્યવસ્થા એમની પાસે હોય. બીજું, આમાં નાનામાં નાનો વેપારી હોય એ આઉટસોર્સિંગથી પણ આ વ્યવસ્થા કરશે. અમે આપણી ગુજરાતમાં વેટની ઓફિસોમાં આ વ્યવસ્થા રાખીએ છીએ અને આની એજન્સીઓ ખુલશે. જેમ અગાઉના સમયમાં એસટીડી ફોન હતા, તો એસટીડી બૂથ હતું કે જેના ઘેર એસટીડી ફોન ના હોય બૂથ ઉપર જઈને ફોન કરે. એમ હજારો યુવાનો જે ભણેલા ગણેલા છે એ ફક્ત મામૂલી ફી લઈ અને દરેકનું મહિને એક વખત આ પ્રમાણેનું ફોર્મ ઓનલાઈન કરી આપવાના છે. એટલે કોઈ અભણ છે, નહીં કરી શકે, અઘરું છે, એ બધી વાતોમાં અત્યારના તબક્કે કોઈ તથ્ય નથી. સર, જીએસટીને લઈને ઘણા બધા ગૂંચવાડા છે, ઘણા બધા સવાલ છે લોકોના મનમાં. ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, અવરોધો ખડા છે. વધુ વિગતે વાત કરીશું, પરંતુ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે. સર, મીડિયાના માધ્યમથી ખાસ કરીને અત્યારે જે જીએસટીના ખિલાફ જઈ રહ્યા છે, જેનો વિરોધ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એને એક્સેપ્ટ નથી કરી શકતા, તેવા ઉદ્યોગપતિઓને, તેવા વેપાર ઉદ્યોગને શું આપ કહેવા માગશો? ખાસ કરીને હાલ કાપડ અને હીરા ઉદ્યોગ. મારે હીરા ઉદ્યોગનો કોઈ પ્રશ્ન જ નથી. હીરા ઉદ્યોગનો તો મારા તરફથી, ગુજરાત તરફથી અમારી કાઉન્સિલમાં મેં બહુ જ ભારપૂર્વક રજૂઆત કરી હતી અને એટલા માટે કરી હતી કે હીરા જેટલા આયાત થાય છે એમાંથી મોટાભાગના હીરા એનું પોલિશ કામ કર્યા પછી એ મોટેભાગે નિકાસ થાય છે અને લાખો યુવાનોને, ભાઈઓ બહેનોને એનાથી રોજગારી મળે છે. એટલે હીરાનું માર્કેટ એ આયાત અને નિકાસ આધારિત છે. જેટલા હીરા આયાત થાય છે, રફ હીરા, એ પોલિશ થયા પછી મોટાભાગના હીરા નિકાસ થાય છે. એ ભારતના માર્કેટમાં વેચાતા નથી. એ રોજગારીનું સર્જન કરે છે. લાખો યુવાન ભાઈ બહેનોને હીરાના કારીગર તરીકે રોજગારી પ્રાપ્ત થાય છે. એ આપણે કીધું એટલે ખૂબ જ 0.25% એ પ્રમાણે એના ઉપર જે ટેક્સ રાખ્યો છે અને કોઈ પણ ચીજ વસ્તુ એ નિકાસ થાય તો એના ઉપર કોઈ પણ પ્રકારનો જીએસટીનો વેરો રહેવાનો જ નથી. કોઈ પણ ચીજ વસ્તુ, કોઈ પણ ઉત્પાદક, પછી ખેતીવાડીનું ઉત્પાદન હોય, ફેક્ટરીઓમાં બનેલું ઉત્પાદન હોય કે અન્ય પ્રકારનું કોઈ પણ ઉત્પાદન હોય, જે ભારત બહાર નિકાસ થવાનું છે, જેનાથી દેશને વિદેશી ઊંડિયામણ મળે છે, એના ઉપર તો કોઈ જીએસટીનો ટેક્સ લાગવાનો જ નથી. એટલે કોઈ પ્રશ્ન જ નથી એનો. કાપડ ઉદ્યોગની એક રજૂઆત છે કે વર્ષોથી અમે વેટમાં આવતા નહોતા અને હવે તમે જીએસટીમાં અમારો સમાવેશ કર્યો છે, કાપડ ઉપર જે ટેક્સ નાખ્યો છે જીએસટીમાં સમાવેશ કર્યો છે, એની સામે અમના વાંધા છે. એની ચર્ચા વિચારણા સમગ્ર દેશ ક્ષેત્રે કાઉન્સિલમાં અગાઉ પણ થઈ છે, સમય આવે એની પણ ચર્ચા થશે. પણ એના સિવાય કોઈ સેક્ટર એવું નથી કે જેનો વિરોધ હોય. જે વિરોધ છે બે ચાર સેક્ટરોનો, એ જીએસટીનો વિરોધ નથી, પણ કોઈ સ્લેબમાં જે એમને મૂક્યા છે, કોઈને 28% સ્લેબમાં મૂક્યા હોય તો અમને 18% સ્લેબમાં લઈ જાઓ, 18% સ્લેબમાં મૂક્યા હોય તો અમને 12% સ્લેબમાં લઈ જાઓ, અમારો ટેક્સનો ભારણ ઘટાડો, એ પ્રમાણે એમની માગણી છે. બીજું, જે મોટાભાગે બધાને જાણકારીની ખૂબ જરૂરિયાત છે કે અગાઉ સમજી લો કે એક્સાઇઝ ભરતા હતા, વેટ ભરતા હતા અને સર્વિસ ટેક્સ પણ ભરતા હતા. હવે 3 ટેક્સ નથી ભરવાના. પહેલાં 10% કરીને 30% ભરતા હતા, પણ હવે ફક્ત જીએસટીમાં 28% થયો છે. તો પહેલાં જે ટેક્સ થતો હતો એના કરતાં 2% ટેક્સ ઓછો થયો છે, પણ 10-10% 3 જગ્યાએ ભરતા હતા એ દેખાડતા નથી કોઈ. પણ 30% થયો, 28% થયો એવું દેખાડે છે, પણ 30 ભરતા હતા એના બદલે 28 થયો, એ હકીકત છે. બીજું, સામાન્ય વર્ગને ઉપયોગી, ઘર વપરાશ માટે ઉપયોગી, બાળકો માટે ઉપયોગી, શિક્ષણ આરોગ્ય ક્ષેત્રને તો જીએસટીમાંથી સંપૂર્ણ બાકાત રાખી અને માફી આપવામાં આવી છે, એની કોઈ નોંધ લેતું નથી. એટલે અમે બધાએ જ મહેનત કરી છે, પ્રયત્નો કર્યા છે અને અમારી જે જાણકારી, સમજ અને અમારો અનુભવ છે એના આધારે ગરીબમાં ગરીબ માણસથી માંડીને દરેક વર્ગને કોઈ મોટો બોજો ના આવે, ટેક્સનું ભારણ ના વધે, પારદર્શકતા થાય, પ્રમાણિકતાથી ગ્રાહક અને નાગરિકને, વેપારી કે ઉદ્યોગપતિ ટેક્સ ભરે અને દેશની તિજોરીમાં, રાજ્યની તિજોરીમાં ટેક્સ આવે
અને પ્રજાના દેશના વિકાસના કામ માટે એનો ઉપયોગ થાય એ માટે આપણે બધું કરીએ છીએ. એટલે આ સાચી હકીકત છે કે મોટા ભાગની ચીજવસ્તુઓ પર અગાઉ જે હતો લગભગ 85% ચીજવસ્તુ એવી છે જેના ઉપર પહેલાં જે હતો એના કરતાં ઓછો ટેક્સ નવી જીએસટીમાં થાય છે. વિરોધ ક્યાંક એટલે પણ છે કે લોકોને એવું લાગી રહ્યું છે કે માત્ર 14%થી વધારે જીએસટી નહીં લાગુ પડે એવી વાત હતી અને હવે અમુક વસ્તુ પર 28% ટેક્સ છે. પહેલાં એક્સાઇઝ હતી, ફેક્ટરીમાં માલ બને એના ઉપર એક્સાઇઝ લાગતી હતી, ફેક્ટરીમાંથી માલ વેચાવા જાય એના ઉપર વેટ લાગતો હતો, એમાં લોકો નોકરી કરતા હોય, કોઈ પ્રોફેશનલ હોય, કોઈ ટેકનિશિયન હોય, કોઈની સર્વિસ લેતા હોય તો એના ઉપર સર્વિસ ટેક્સ લાગતો હતો. પહેલાં આવા ત્રણેક પ્રકારના ટેક્સ લાગતા હતા. ઓક્ટોય લાગતી હતી, મુંબઈ જેવા શહેરમાં ઓક્ટોય હતી. આપણે ગુજરાતમાં તો વર્ષો પહેલાં ભારતીય જનતા પક્ષની સરકારે ઓક્ટોયની નાબૂદી કરી છે, પણ દેશના ઘણા વિસ્તારોમાં હજુ ઓક્ટોય હતી. તો હવે ઓક્ટોય પણ નીકળી જવાની છે. આ બધું નીકળી જવાનું છે. એ બધું નીકળી જઈને જે સરવાળાનો ટેક્સ ભરતા હતા એના કરતાં ઓછો ટેક્સ થાય છે. એટલે તમે 10 કરીને 30 થતું હતું એના બદલે 28 થાય છે. એ રીતે ધ્યાન દોરવું જોઈએ. શરૂઆતના તબક્કે જે નાના વેપારીઓ કદાચ નહીં ભરી શકે તેવા સમયે શું જીએસટી? જીએસટી વેપારીઓ ભરવાનું નથી. જીએસટી કોઈ પણ ટેક્સ એ વેપારી ઉપર નથી આવતો, એ ગ્રાહક ઉપર હોય છે. એક ઉત્પાદક ફેક્ટરીમાંથી માલ બનાવી અને વેપારીના ત્યાં મોકલે તો ફેક્ટરીવાળા એ વેપારી પાસે ટેક્સ વસૂલ કરવાના છે, અને વેપારી જ્યારે ગ્રાહકને માલ આપે ત્યારે ગ્રાહક પાસે ટેક્સ વસૂલ કરવાના છે. ફેક્ટરીવાળાએ જે ટેક્સ ભર્યો હતો વેપારી પાસેથી એને મજરે મળી જવાનો છે. આ ટેક્સ બધાને મજરે મળવાનો છે, કોઈના ઉપર સીધું ભારણ આવવાનું નથી. છેવટે જ્યારે માલ વેચાશે ત્યારે એના ઉપર ટેક્સ લાગવાનો છે. અને અગાઉ રો મટીરિયલ હોય, બીજી કોઈ એમાં ચીજવસ્તુનો ઉમેરો કર્યો હોય એનો જે ટેક્સ ભર્યો હોય એ બધાને ઇનપુટ ક્રેડિટ તરીકે એ મજરે મળવાનો છે. એટલે આ સીધે સીધો ટેક્સ નથી, ગ્રાહક ઉપર ટેક્સ છે. અને નવો જે નવીનતા છે આમાં કે ભારતના ઉદ્યોગો ભારતના ધંધાને રક્ષણ મળે એ માટે આમાં એવી જોગવાઈ કરી છે કે હવે કોઈ પણ ચીજવસ્તુ આયાત થશે તો એના ઉપર જે અત્યારે કસ્ટમ લાગે છે એ કસ્ટમ તો લાગવાની છે, પણ વધારામાં હવે એના ઉપર ઇમ્પોર્ટનો જે ટેક્સ છે એ IGST ટેક્સ લાગશે. એટલે આયાતી માલ વધુ મોંઘો થશે. આયાતી માલ મોંઘો થાય એટલે સ્વાભાવિક છે કે દેશમાં ઉત્પન્ન થયેલા માલનો વેચાણ ગ્રાહકોને વધારે થાય. તો દેશમાં જે લોકો ઉત્પાદન કરે છે, કારખાના છે કે ખેડૂત છે, એમને બધું ભાવ મળે, આયાતી માલ સામે એની હરીફાઈ મજબૂત બને, આયાતી માલ મોંઘો થાય અને દેશનો ઉત્પાદિત માલ સસ્તો થાય એ પ્રમાણેનું આમાં જોગવાઈ છે. સર, આની પ્રક્રિયા જટિલ નથી, આ સરળ છે અને સૌને ઉપકારક છે, ઉપયોગી છે એવું એક સીધી સાદી સમજ વેપારીઓ સુધી, ઉદ્યોગપતિઓ સુધી ક્યારે પહોંચાડી શકશે સરકાર? સતત ચાલુ છે, અનેક સેમિનારો થયા અને મોટાભાગના વેપારીમાં, હું પણ વેપારી છું દાખલા તરીકે, તો કોઈ વેપારી પોતે આ બધું નથી કરતા. એમના સેલટેક્સના જે પ્રેક્ટિશનર વકીલ હોય એ બધું ફોર્મ ભરતા હોય છે, CA હોય એ ઓડિટને બધું કરતા હોય છે. એટલે ચોપડા લખનાર એકાઉન્ટન્ટ જે હોય, એકાઉન્ટ રાખનાર, એના દ્વારા બધું કરાવવાનું હોય છે. બિઝનેસમેન તો પોતાનો બિઝનેસ કરે, ઇન્ડસ્ટ્રીવાળો ઉત્પાદન કરે, કાચા માલની ખરીદી કરે, તૈયાર માલનું સારું માર્કેટ ઊભું થાય, તૈયાર માલ વેચાઈ જાય એ બધું કરે. બીજું જે રિફંડ, વેપારીને રિફંડ મળવાનું પણ 7 દિવસમાં જોગવાઈ છે, 7 દિવસની વ્યાજની પણ જોગવાઈ છે. અને આ બધું ઓનલાઈન થવાનું, સીધે સીધું વેપારીના ખાતામાં રિફંડ જમા થઈ જવાનું. કોઈ જગ્યાએ કોઈ ઓફિસર પાસે, અધિકારી પાસે, કોઈ ઓફિસમાં આવા કોઈ વેપારીને રિફંડ લેવા પણ જવાનું નથી. બધું જ આખા દેશનું ઓનલાઈન કોમ્પ્યુટર સિસ્ટમ છે અને કોઈને પણ કોઈ પણ કચેરીમાં ના જવું પડે એ પ્રમાણેની જોગવાઈ છે. એક્સાઇઝ તો નાબૂદ થઈ ગઈ, એટલે એક્સાઇઝનું જે તંત્ર હતું એ પણ હવે રહેતું નથી. એનો ઉપયોગ અન્ય કામ માટે નાણાં વિભાગ ભારત સરકારે ફાળવ્યો છે. તો આ રીતે પારદર્શકતા, પ્રમાણિકતા અને જે અધિકારીઓની આપણે વર્ષો સુધી જે તુમારશાહી જેને કહીએ છીએ એ તુમારશાહીમાંથી મુક્તિ મળશે. સર, ભાજપના જે એક શુભચિંતક છે સુબ્રમણ્યમ સ્વામી, તેમણે PMને અપીલ કરી છે કે GST ના કાયદાને અમલીકરણમાં પાછો ઠેરવા વિલંબ કરવામાં આવે.
દરેક વ્યક્તિના પોતાના વિચારો હોઈ શકે. સુબ્રમણ્યમ સ્વામી પાસે કોઈ એવી માહિતી હશે તો એમને વિનંતી કરી હશે, શક્ય છે કરી શકે. સર આખરી સવાલ, આપે કહ્યું કે દરેક ત્રુટીઓનું નિવારણ લાવવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. હાલ જે સ્થિતિ આપની સામે આવી રહી છે, પ્રાથમિક દ્રષ્ટિએ આપ નાણાપ્રધાન તરીકે, ડેપ્યુટી સીએમ તરીકે પ્રજાને કયા પ્રકારે આશ્વાસન આપશો આગામી સમય માટે? ગુજરાતના નાગરિકોને, વેપારીઓને, ગ્રાહકોને, ઉદ્યોગપતિઓને અને સર્વિસ સેક્ટર જોડે સંકળાયેલા બધાને હું ચોક્કસ એટલું કહીશ કે દેશનું આ ઐતિહાસિક પગલું છે, દેશની આર્થિક પ્રગતિ માટે આઝાદી પછીનું ખૂબ ઉપયોગી પગલું છે, બધા જ રાજકીય પક્ષો, બધી જ સરકારો દ્વારા સ્વીકારાયેલો છે, બધા જ વેપારી એસોસિએશનો દ્વારા સ્વીકારાયેલું છે. ઉપરથી વેપારી એસોસિએશન તો વર્ષોથી આની માગણી કરતા હતા, દેખાવો કરતા હતા, આવેદનપત્રો આપતા હતા કે જીએસટી જલ્દી લાવો. ગ્રાહકોનો પણ ફાયદો છે કે ગ્રાહકને હવે આખા દેશમાં બધી જ ચીજવસ્તુ એક સમાન દરે ટેક્સ લાગશે, એટલે કે ગુજરાતમાં જે ચીજવસ્તુ ઉપર જે ટેક્સ હોય એ આસામમાં પણ હશે, એનો હરિયાણામાં એ જ ટેક્સ હશે, અને પશ્ચિમ બંગાળમાં જાઓ તો પણ એ જ ટેક્સ હશે. હવે રાજ્યો વચ્ચે ટેક્સ કાપવાની, ઉદ્યોગ ખેંચવાની, ધંધો ખેંચવાની અને રાજ્યની આવકને નુકસાન કરવાની જે હરીફાઈ થતી હતી એ હરીફાઈ હવે બંધ થશે. એક દેશ એક ટેક્સ એ અમલમાં આવશે. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા નીતિન પટેલ કે જેઓએ કહ્યું છે કે ભારતના અર્થતંત્રમાં જીએસટી એક સુવર્ણ યુગ લાવશે. આજની ખાસ મુલાકાતમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી હસ્તીને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.